ગુરુવાર આવે ને ત્યારે ક્રોધ આવે ને તો વિચારવું કે આજે તો મારા ગુરુનો દિવસ છે, જે ગુરુએ મને સદમાર્ગ દેખાડ્યો, સદપ્રેરણા આપી, અને ક્યાં ક્રોધ કરીને એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. છોડો, આજે ક્રોધ નથી કરવો. અબ આયા શુક્રવાર, ઓર જબ શુક્રવાર આયે ને ક્રોધ આયે તો સોચો, અરે આજ તો જિસ ભગવાન ને હમકો જન્મ દિયા ઉસ ભગવાન કા શુક્ર અદા કરને કા દિન હૈ, શુક્રિયા અદા કરને કા દિન હૈ, તો ફિર આજ મેં ક્યું ક્રોધ કરું, આજ તો શુક્રવાર હૈ, શુક્રિયા અદા. થેન્ક્સ ભગવાન, આપે મને આ દુર્લભ માનવ તન આપ્યું, મને જન્મ આપ્યો. અને આવ્યો શનિવાર, ને શનિવારે ગુસ્સો આવે તો સોચી સોચ લો, વિચાર લો, જો શનિવારે ગુસ્સો કર્યો તો પછી ઓલા શનિ મહારાજના ગુસ્સાથી આપણે નહીં બચી શકીએ. એટલે શનિવારે ક્રોધ કરવો નહીં. ક્રોધ કરીને શું કામ શનિ મહારાજને ક્રોધિત કરવા. અને હવે આવ્યો રવિવાર, તો રવિવાર એટલે શું? છુટ્ટી કા દિન, છુટ્ટી, જોબમાં નહીં, દુકાન નહીં, બધું બંધ હોય, રજાનો દિવસ હોય કે નહીં, તો પછી ક્રોધથી પણ રજા. એટલે આ સાતે સાત દિવસ જ્યારે જ્યારે આવા એ દિવસે ક્રોધ આવે, આજે ભાવ કયો ને એને યાદ રાખજો, રવિવાર તો છુટ્ટી કા દિન હૈ, આજ ક્યું ક્રોધ કરેંગે ભૈયા. ઓર ફિર વાપિસ સોમવાર, સપ્તાહ કા પ્રારંભ હો રહા હૈ, ક્યું મન ખરાબ કરું. હા, જબ ક્રોધ મેં આકર, દ્વેષ મેં આકર મનુષ્ય કિસી કી અમંગલતા કી કામના કરતા હૈ, તો ઉસકા પ્રારંભ જિસને કી જહાં સે કી વહાં સે પ્રારંભ હોતા હૈ. એટલે માતાએ વિચાર્યું કે આ ધ્રુવ અમંગલ વિચારી રહ્યો છે ને, એને સાંત્વના આપી. બેટા, આ શિક્ષા તો હું એ તને ન આપી શકે, ઈ સુરુચિએ તને આપી. જ્યાં સુનીતિ જેવી માતા હોય ને ત્યાં ધ્રુવ જેવા દીકરાઓ થાય. શાસ્ત્ર કહે છે કે દુશ્શીલો માતૃદોષે ન પિતૃદોષે ન મૂર્ખતા, કાર્પણ્ય વંશ દોષે ન આત્મદોષાત દરિદ્રતા. માતાના દોષના લીધે પુત્ર ચરિત્રહીન થાય છે, પિતાના દોષના લીધે પુત્ર મૂર્ખ બને છે, કુલના દોષના લીધે પુત્ર ડરપોક બને છે, અને સ્વદોષના લીધે એ વ્યક્તિ દરિદ્ર બને છે. એટલે આપણા બાળકોમાં જો સંસ્કાર ન દેખાય, હા, તો એ દોષ એ માતા પિતાનો છે. એટલે આપણા શાસ્ત્રોમાં સૌથી પહેલા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, સબસે પહેલે તો હમારે ગુરુ હમારે માતા પિતા હૈ. દરેક માતા પિતાએ એનું એક નૈતિક એક જિમ્મેદારી બને છે કે હું મારા દીકરાને મારા પરિવારને ધન આપીને જઉં કે ન જઉં, લેકિન ધર્મ આપીને જઉં. જે સેવા મારા ઘરે બિરાજે છે એ સેવા મારા બાળકો મારા પરિવાર મારા વંશજો કરતા રહે, એવા સંસ્કાર આપણા બાળકોને આપવા એ આપણા બધાની જવાબદારી બને છે. કારણ કે આગળ પાંચમા સ્કંદમાં કથા આવે છે, ઋષભદેવજી એમના પુત્રોને જે ઉપદેશ આપે છે કે જે માતા જે પિતા જે સ્વજન સંસારની આસક્તિઓને છોડાવીને ભાગવત સંબંધ કરાવવાની પ્રેરણા નથી આપતો, એ માતા માતા નથી, એ પિતા પિતા નથી, એ આપણો હિતેશી નથી, એને આપણા સૌથી મોટા દુશ્મન માનવા જોઈએ. ભાગવતકાર ઋષભદેવજી કહેતા હૈ કે જો હમારી સંસારી આસક્તિ ના છોડાય, વો હમારે સચ્ચે હિતેશી નહીં હૈ. જે ભગવદ સંબંધ સેવામાં જે આપણને જોડે, એ જ આપણા સાચા હિતેશી છે, એ જ આપણા સાચા સ્વજન છે.
તો આપણા બાળકોને ઘર પરિવારમાં સારા સંસ્કારો આપો વૈષ્ણવો. આજે આપણે કરતા હશું તો બાળકોની અંદર એ સંસ્કાર આવશે, પણ આપણે જ ટાળતા જશું. ઘણાને કહીએ, ભૈયા ક્યારે બ્રહ્મ સંબંધ લઈ સેવા કરીશ, હજી તો આ છે, હજી તે છે, હજી આ સમસ્યા છે, હજી તે સમસ્યા છે. આપણે જ આવા બહાના કાઢતા રહીશું. તો તમે આજે કથામાં તો આવીને બેઠો છે, તમારો છોકરો તો કથામાંય નહીં આવે, બહારથી આવીને મૂકીને વયો જશે. આવી સ્થિતિ દેખાય છે આજે. કારણ કે શરૂઆતથી જ આપણે એને આજીવિકા માટે પ્રેરિત કરતા હોઈએ છીએ, પણ એ જીવિકા આ જીવનનું શું? પોતાના બાળકોને કે આ જીવન દુર્લભ છે, વલ્લભ સેવા, કૃષ્ણ સેવામય આપણું જીવન બને, આ આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી એ જ આપણા સર્વસ્વ છે, એવી ભાવના આપણા બાળકોને આપતા રહેજો વૈષ્ણવો. અને એ આપવાની શરૂઆત ક્યારથી કરવાની? અહીંયા આ ભાગવતકાર કહે છે, આજે કુમાર અવસ્થા જે છે એ સર્વોત્તમ સુંદર અવસ્થા છે બાળકોને સંસ્કાર આપવાની. પાંચ વર્ષનું બાળક થઈ જાય ત્યારથી એને સારા સંસ્કાર આપો. મોટો થઈ જાય ત્યારની વાટ નહીં જુઓ. હા, આપણે કહીએ ને, પાકા ઘડે કાંઠા ન ચડે. તો છોડવું નાનું હોય, જેમ વાળવું એમ વળી જાય. તો આપણે કરતા હશું તો એની અંદર આવશે, એ આપણને જોશે. હા, માતા પિતા આ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, સર્વોત્તમજીનો યમનાષ્ટકનો પાઠ કરી રહ્યા છે, તો એની અંદર પણ એ ભાવ જાગૃત થશે. આ ધ્રુવજીના ચરિત્રમાં, આ ધ્રુવજી ઉપર જે ભગવદ કૃપા જે થઈ 6 માસમાં, એનું કારણ એની માતાની કૃપા, એની માતાના આપેલા સારા સંસ્કાર. અચ્છે સંસ્કાર દો. અને એ સંસ્કારને લઈને જ્યારે ધ્રુવજી નીકળ્યા વનમાં, ત્યારે એમને નારદજી જેવા ગુરુ મળ્યા. સૌથી પહેલા સંસ્કાર આપવા વાળા કોણ છે? ગુરુ તો બાદ માં આવે, લેકિન પહેલે માતા કી કૃપા હોય. અને નારદજીએ દ્વાદશ અક્ષર મંત્ર આપ્યા, આશીર્વાદ આપ્યા, અને 6 માસમાં પ્રભુના દર્શન થયા. સુંદર ધ્રુવજીએ સ્તુતિ કરી, અને જ્યારે ભગવાને એને કહ્યું કે માંગ, તમે ક્યાં ચાહીએ, જ્યાં વરદાન માંગવાની વાત કરી, ત્યાં ધ્રુવજી કહેવા લાગ્યા કે જિસ પ્રકાર સે ચંદ્રમા કો દેખ કર સમુદ્ર મેં જવાર આતા હૈ, ઉસી પ્રકાર એક ભક્ત જબ દૂસરે ભક્ત સે મિલતા હૈ તો ભગવદ ભાવો સે હૃદય ઉછલને લગ જાતા હૈ, ભગવદ ભાવો કી તરંગે આતી હૈ. ધ્રુવજી કહેતે હૈ, હે ભગવાન, આપ જો મેરે પે પ્રસન્ન હૈ તો બસ મેં આપસે ઇતની હી ચીજ માંગતા હું કે આપકે ભક્તો કી વાણી સદા મેરે કાનો મે પડતી રહે, ક્યોંકે આપકે ભક્તો કી વાણી બડી ભગવદ પ્રેમ ભરી હોતી હૈ, આપકે ભક્તો કી કૃપા સે હી આપકે દર્શન મુજે હુએ. નારદજી ની કૃપા થઈ એટલે ભગવાનના દર્શન થયા. તો બસ પ્રભુ મને આપના ભક્તોનો સંગ મને થાય, એમની વાણી સત્સંગ મને મળે. શું માંગે છે ધ્રુવજી? પ્રભુ સત્સંગ મિલે. કારણ કે સત્સંગ દુર્લભ છે, જ્યાર સુધી આપની કૃપા ન થાય ત્યાર સુધી સત્સંગ ન મળે. કાલે જ્યેષ્ઠ ભાતૃચરણના વચનામૃતમાં આપણે શ્રવણ કર્યું હતું કે આ આપણા બધા ઉપર ઠાકોરજીની કૃપા થઈ ચૂકી છે, એમ નહીં માનતા કે કથામાં બેસી શું તો કૃપા થશે, કૃપા છે એટલે અહીંયા આવીને બેઠા છીએ. એટલે આ જે સત્સંગ મળ્યું છે, આપણે બધા
ભગવાન દ્વારા ચૂંટાયેલા સિલેક્ટેડ બધા વૈષ્ણવો છીએ કે આ કથા મંડપમાં આવીને બેઠા છીએ. સત્સંગ દુર્લભ છે, ભક્તો હંમેશા સત્સંગની ચાહ રાખે છે. તમે વાર્તા પ્રસંગોમાં જુઓ, જે સાંપ્રદાયિક વાર્તા પ્રસંગો 252-84 વૈષ્ણવની જે વાર્તા, જે કુંભનદાસજી જેવા પરમ ઉચ્ચ કોટીના વૈષ્ણવ એક દિવસ બહુ ઉદાસ આમ ઉદાસ મુદ્રામાં હતા, અને ત્યારે શ્રીજીનો તો એમની સાથે એક મિત્રતા ભાવ હતો, સખ્ય ભાવ, એમની સાથે વાતચીત કરતા, એમને માખણ ચોરીમાં સાથે લઈ જતા, એવી શ્રીનાથજીની કુમનદાસ ઉપર કૃપા. એક દિવસ ઉદાસ મુદ્રામાં બેઠા અને શ્રીનાથજીએ જોયું, શ્રીજી કહે, અરે કુંભના કા બાત હે, ક્યું તું ચિંતા મેં આજ કા બાત હે, પ્રસન્ન નહીં હે. સોચો શ્રીનાથજી કે કેસે પ્યારે પ્યારે શબ્દ, અરે કુંભના કા બાત હે, ક્યું આજ આનંદ મેં નહીં હે. કુંભનદાસજી કહે, કૃપાનાથ વૈસે તો સબ આપકી કૃપા હૈ, પરંતુ ઘર મેં સત્સંગ નહીં હૈ. શ્રીનાથજી કહે રહે, અરે કુંભના, સમસ્ત શાસ્ત્ર સત્સંગ કો સાર તો મેં હું, और साक्षात रूप से मैं तेरे साथ खेल रहे हूं, तेरे संग बात कर रहे हूं, और तू कह रहे हो घर में सत्संग नहीं है, कमाल की बात करे तू. कुंभनदास जी कहे, कृपानाथ ये तो आपकी बड़ी कृपा है मुंह पे कि आप दर्शन दे रहे हो, अपने खेल में मुकुट संग में रखो हो, परंतु प्रभु आप तो रसो वैसह स्वरूप हो, रस स्वरूप हो, और आपके रसो वैसा स्वरूप को अनुभव करने के लिए सत्संग की आवश्यकता है, और सत्संग नहीं होवे तो आपको जो रस रूप जो स्वरूप है वह को जीव पूर्ण रूप से अनुभव नहीं कर सके. श्रीनाथ जी बड़े प्रसन्न भय और आशीर्वाद दिए. और प्रसंग में आवे कि एक दिना जब माखन चोरी के लिए कुंभनदास जी को जब अपने संग में ले गए, और जब ऊपर चढ़ के यूं श्रीनाथ जी बाबा ब्रज में, ये श्री महाप्रभु जी के समय काल की बात है, मैं तो सारस्वत कल्प की भी बात नहीं कर रहा हूं. आज जारे श्री महाप्रभु जी नु प्रागट्य थयू त्यारे बद्दी लीलाओं प्रगट थवा लागी. જે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ દાન માન રાસ આદિ જે લીલાઓ કરી હતી, એ બધી લીલાઓ શ્રીનાથજીના સ્વરૂપથી ગિરિરાજજીમાંથી પ્રગટ થઈને એને આપણે સારસ્વત કલ્પમાં તો એ કૃષ્ણ કહીએ, આ શ્રીનાથજી એમને કહીએ. નિકુંજ નાયક નિકુંજ કી દ્વાર પે, ગિરિરાજજી કી દ્વાર પે ખડે હુએ હૈ, નિકુંજ નાયક હૈ, સ્વરૂપ તો એ જ છે. અને જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે બધી લીલાઓ શ્રીનાથજી ત્યાં ગિરિરાજજીની તરેટીમાં સમસ્ત લીલા અખિલ લીલા પ્રગટ દિખાઈ. સેવા સુખહી દિખાયો, તુમ શરણાગત આવ્યો શ્રી વલ્લભ, તુમ શરણાગત આવ્યો. અને જ્યારે કુંભનદાસજી માખણ ચોરી માટે ગયા સાથે શ્રીનાથજી ઉપર આમ માટકી પકડીને આમ જ્યાં ચોરી કરવા જાય છે ત્યાં જ શ્રીનાથજી બાવાની જે ધોતી લાંગ સરકી અને પાછા બીજા બે ભુજા પ્રગટ કરીને પોતાની ધોતી સંભાળી, અને કુંભનદાસજીને ચતુર્ભુજ રૂપથી શ્રીનાથજીના દર્શન થયા, અને એ જ દિવસે એમને ત્યાં પુત્ર જન્મની વધાઈ મળી, એટલે એમના પુત્રનું નામ ચતુર્ભુજ દાસ રાખવામાં આવ્યું. ચતુર્ભુજ રૂપમાં શ્રીનાથજીને દર્શન દીએ, ચતુર્ભુજ દાસ રહેશે ઉચ્ચ કોટિ કે વૈષ્ણવ પરમ ભક્ત ભય. કુંભનદાસજી એમની સાથે સત્સંગ કરતા, આનંદ કરતા, અને આ બધા ભક્તોના સુંદર સુંદર એવા ચરિત્રો, શ્રીનાથજીની એવી કૃપા ચતુર્ભુજ દાસ ઉપર પણ. એમને માખણ ચોરીમાં સાથે લઈ જતા શ્રીનાથજી બાવા. પછી પેલી વાર માખણ ચોરીમાં ગયા તો ચોરીને રીત ભાત ખબર નહીં, તો આમ બ્રજવાસીઓથી પકડાઈ ગયા, તો એને મારવા જતા હતા. શ્રીનાથજી તો ભાગી ગયા ચોરી કરીને, ઓલો પકડાઈ ગયો કારણ કે રીત ભાત ખબર નહીં, પેલી વાર ગયો તો.
અને જ્યારે પૈકડો તો જોયું, અરે આ તો ઓલા કુંભનદાસ નો છોકરો છે, જો આ ચોરી કરવા માટે અહીંયા આવ્યો, આ વખતે છોડ્યો છે, ધ્યાન રાખજે આવતો નહીં હવે. અને એવો સખ્ય ભાવ શ્રીનાથજીનો એ ચતુર્ભુજ દાસ સાથે. એક દિવસ શ્રીનાથજી એમને આજ્ઞા કરી, અરે ચતુર્ભુજ દાસ મેરી ઈચ્છા હે કે તું શાદી કર લે, વિવાહ કર. ચતુર્ભુજ દાસ કહે, પ્રભુ ક્યાં મને આ ઘર સંસારમાં ફસાવો છો, રેવા દેવ ને. કે નહીં નહીં હું આજ્ઞા આપું છું, તું લગ્ન કરી લે, મારી ઈચ્છા છે. ઠીક છે, હવે એણે લગ્ન કર્યા. ભગવદ ઈચ્છાથી કંઈક થોડા જ બે એક મહિનામાં જ એની પત્ની પહોંચી ગઈ. પહોંચી ગઈ ને પછી થોડા સમય નીકળ્યો, બે ત્રણ મહિના. ત્યાં શ્રીનાથજીની જ્યારે સન્મુખમાં પાછા આવ્યા તો શ્રીનાથજી કુંમન ચતુર્ભુજ દાસને કે, કુંમન દાસ એસો કર, તું દૂસરી શાદી કર, બીજા લગ્ન કર. હવે ચતુર્ભુજ દાસ કહે, પ્રભુ એક તો હમણાં કર્યા અને એ વહી ગઈ, હવે ક્યાં પાછા બીજા લગ્ન કરું? નહીં, મેં કહે રહ્યો હું તું કર, મેરી આજ્ઞા હે, તું વિવાહ કર લે, દૂસરો બ્યાહ રચા. હવે ઓલા બીજા લગ્ન કર્યા ઠાકુરજીની આજ્ઞાથી એટલે શિરોધાર્યા, અને હવે બીજા લગ્ન કર્યા ને પાછા જ્યારે મંડળીમાં આવીને આ ચતુર્ભુજ દાસ બેઠા હતા સખાઓની સાથે, શ્રીનાથજી બેઠા, અને ત્યાં શ્રીનાથજી આમ બીજા સખાઓને જોઈને, આ ચતુર્ભુજ દાસને જોઈને એની મશ્કરી એની મસ્તી કરવા લાગ્યા. તુમકો પતા હૈ યે યે કેસો યે ચતુર્ભુજ દાસ, દેખો ઇતને બડે ઉચ્ચ કોટિ કુંમન દાસ જી જૈસે ભક્ત કો બેટા, અભી તો પત્ની મરે દો મહિના ભી નહીં પે ને દૂસરી શાદી કરકે આ ગયો, હજી તો બે મહિના એ નથી ગયા ને બીજા લગ્ન કરી આવ્યો, આ કેવો છે? જો એવા ખીજવ્યા એને, એવી મસ્તી કરી. હવે ઓલો ચતુર્ભુજ દાસ પણ સખ્ય ભાવ હતો, એ સખ્યતામાં આવીને કે તુમ ઇતની સારી ગોપીયન કે સાથ ઘૂમો, મેં કછું કહું કા, એટલે તુમ ખુદકુ તો દેખો, કિતની લુગાઈયન કે સંગ તુમ ઘૂમતે રહો. અને જ્યાં આવા શબ્દ કહ્યા શ્રીનાથજી આમ ચૂપ થઈ ગયા. અને પછી બીજા દિવસે શ્રીનાથજી ગુસાઈજીને કહે, જ્યારે સેવામાં શ્રી ગુસાઈજી આવ્યા, તુમ અપને ચતુર્ભુજ દાસ કો કહે દો કે મેરે સામને જ્યાદા બોલો નહીં કરે, કે કા ભયો? કૃપાનાથ પૂરી વાત કહી કે વાકુ કો બોલ્યો મેં ધ્યાન રખે. ને પછી ગુસાઈજીએ ચતુર્ભુજ દાસજીને કહ્યું, અરે ચતુર્ભુજ દાસ તને શ્રીજી બાવા કો કા કહી? તો કે વો એક તો ઉનકી આજ્ઞા કો મેને પાલન કિયો, એક તો મેં પાલન કર્યું ને પછી બધાની વચ્ચે મંડળીની વચ્ચે મને મારી મશ્કરી કરે છે, તો પછી હું તો કહું કે નહીં? ગુસાઈજી કહે, એ આપણા સ્વામી છે, આપણે એના દાસ છીએ, એને જે કહેવું એ કે, પણ આપણે કંઈ નહીં કહેવાનું, આપણો દાસ ધર્મ આપણે નહીં છોડવાનો. ઠીક છે પ્રભુ, જેવી આપને આજ્ઞા. ને પછી શ્રીનાથજી કેટલી એની સાથે મસ્તી આનંદ કરતા, પણ ચતુર્ભુજ દાસ ક્યારે સામે એવી રીતે જવાબ ના આપતા. આ એવા ઉચ્ચ કોટીના વૈષ્ણવો, જેમના સુંદર સુંદર ચરિત્રો વૈષ્ણવો જે વાર્તા સાહિત્યમાં, એમ થાય એક પછી એક પ્રસંગોનું અવગાહન કરતા જઈએ, કારણ કે આ પ્રસંગોના માધ્યમથી જ આપણું હૃદય નિર્મલ બનશે, કોમલ બનશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મધુરાધિપતે રખિલમ મધુરમ, કૃષ્ણ કેસે હે મધુરાધિપતિ, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. તો એસે મધુરાધિપતિ જિનકી સભી લીલાએ સર્વાંગ મધુર હૈ, એસે મધુરાધિપતિ કૃષ્ણ કા આનંદ લેને કે લિયે, એમના સ્વરૂપનો આનંદ લેવા માટે, સ્વરૂપાનંદનો અનુભવ કરવા માટે આપણા હૃદયને પણ આપણે મધુર બનાવવું પડશે, કોમલ બનાવવું પડશે. એ કઈ રીતે થશે? કે આ જે 252 વૈષ્ણવોની જે વાર્તા સાહિત્ય છે, એ ગ્રંથોનું નિત્ય સેવન કરવાથી આપણો હૃદય પણ કોમલ થઈ જશે. અમારા દાદાજી પિતૃચરણ આ પચનામૃતમાં આજ્ઞા કરે કે જેમ કોરું લુગડું હોય ને એને ભીના લુગડા સાથે મૂકો ને તો એ ભીનું થઈ જાય, એવી રીતે આપણું આ હૃદય હાવ કોરું, એકદમ કોરું. અને ભક્તોના હૃદય કેવા છે? ભક્તિ રસથી ઓતપ્રોત. અને જ્યારે આ કોરું લુગડું
એને ઓલા ભીના લુગડાનો, એટલે જે ભક્તિ રસથી ઓતપ્રોત છે એવા ભક્તોનો જ્યારે સંગ થઈ જાય ત્યારે આ પણ ભીનું થઈ જાય. નિત્ય સત્સંગ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાવો ભાવનયા સિદ્ધ. આપણા હૃદયમાં રહેલો જે ભાવ છે એ ભક્તિ પ્રભુના અનુરૂપ ક્યારે બનશે, પ્રભુના લાયક ક્યારે બનશે, કે જ્યારે એમને ભાવનાઓનો સંગ થશે, ભક્ત ભગવદીઓનો સંગ થશે. હું સ્મરણ કરું, અમારે બડે તાજજી મહારાજશ્રી પ્રાતસ્મરણીય નિત્ય લીલાસ્થ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજશ્રી કડી કોટા, અને એ અમારા તાજજી મહારાજશ્રી આપ એટલો સત્સંગનો આગ્રહ, ગામ ગામમાં સત્સંગની સ્થાપના કરે, સત્સંગ મંડળોની સ્થાપના કરે, સત્સંગમાં પ્રેરિત કરે, ને પછી સત્સંગમાં રજિસ્ટર આપે, એમાં કાયદેસર એમાં હાજરી ભરાતી, હા, અને હાજરી ભરીને જે મુખ્ય વૈષ્ણવ એને કહે કે ભાઈ અમને પછી અમને મોકલવાનું કોટામાં, અને પછી મહિના મહિનાની અટેન્ડન્સ જેમ સ્કૂલમાં કેવી રીતે હોય એવી સત્સંગની પરંપરા આપે પ્રારંભ કરી. એટલો આગ્રહ સત્સંગની આવશ્યકતા ને જાણીને, અને પછી ઓલા હાજરી ભરીને રજિસ્ટર મોકલતા કોટામાં, ને પછી આપ જોતા, પછી જે વૈષ્ણવ ન આવ્યો હોય ને પછી એને ફોન, એને એની સાથે વાત કરતા, ક્યો ભૈયા, હા પત્ર લિખતે, તુમ યાદીના સત્સંગ મેં નહીં પહોંચે, વાકો કારણ કા હૈ વો બતાવો, અને પછી ઓલો વૈષ્ણવ પત્ર લખીને પાછો મોકલતો. એવો સત્સંગનો આગ્રહ. અને અમારા, હું આપશીના વચનામૃત યાદ કરું, આપ આજ્ઞા કરતે કે વૈષ્ણવન કુ ભક્તો કે વૈષ્ણવન કે ભગવદીય કે ભાવો કો સંગ કરનો. હવે ભગવદીયોનો ભાવ મળે ક્યાં? આજકાલ તો ભગવદીય મળવા તો બહુ કઠિન છે. તાદ્રશી ભગવદી મળવા, હા, તાદ્રશી જન તો તેને કહીએ જે સ્મરણ કરાવે કૃષ્ણનું નસાડે અજ્ઞાન, એ તાદ્રશી છે. અને આજકાલ એવા તાદ્રશી ભક્તો મળવા તો બહુ કઠિન. પાખંડીઓનો સંગ વધારે થઈ જાય, હા, જે પ્રેરણા તો ન કરે, ઉલટા ડરાવી દે, ભાઈ તું એકવાર ઠાકોરજી પુષ્ટાવી લઈશ પછી તો તું બંધાઈ જઈશ, પછી તારે બહારગામ જઈશ ત્યારે તું શું કરીશ, લે એક તો પોતે કરે નહીં, ને ઓલાને એમ નહીં કે આગળ વધારે, ઉલટા ડરાવી ડરાવીને એને પાછળ હટાવી દે. એકવાર જો પુષ્ટાવ્યા પછી તો અપ્રસ ને આ ને તે.